જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન આપણે ડુંગરીના કોષ વિશે અગાઉના જોયું બરાબર કેટલા કોષ હોય હવે એ તમને અંદાજો આવી ગયો કે માનવ શરીરમાં તો ઢગલાબંધ હશે કે જેની કોઈ કલ્પના નથી હવે એક કોષીય અને બહુ કોશીય સજીવોની માહિતી એક કોષીય અને બહુકોષીય સજીવોની માહિતી આપણને નામ વાંચતા જ ખબર પડે કે બહુકોષીય સજીવ જેની અંદર વધુ કોષ રિયેલા હે ડુંગળી કે ગમે કે આપણે બધા આપણે બધા કહેવા બહુકોશી સજીવ બધા જ પ્રાણીઓ બધા કહેવા બહુકોશી સજીવ હવે બહુકોષીય સજીવોના ઉદાહરણમાં તો તમે ઢગલા બંધ આપી શકો પણ એક કોશીય સજીવ વરી કયો માત્ર ને માત્ર એ એક જ કોષ ધરાવતો હોય અને જે પોતે ખોરાક લઈ શકે છે હલનચલન પણ કરી શકે છે પ્રજનન પણ કરી શકે છે જેને એક કોષીય સજીવ કહેવાય આખો શરીર એનો ખાલી એક જ કોષથી બનેલો છે જોઈ એવા વળી કયા સજીવ બરાબર માઇક્રોસ્કોપની શોધ પછી એવું જાણી શકાયું છે કે એક જ કોષ સમગ્ર સજીવોનું નિર્માણ કરે લ્યો એક જ કોષ છે ને એ સમગ્ર સજીવોનું નિર્માણ કરે છે હવે બહુકોષીય સજીવો જે હેલી વસ્તુ ઈષ્ટ સિવાયની ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓ આ બધાય બહુકોષીય સજીવ વનસ્પતિ પ્રાણીઓ બરાબર ઈષ્ટ નહીં લેવાની બાકી તમે ગમે ફૂગ લીઓને એ બધી બહુકોશી એક જ સજીવોના શરીરમાં ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી અંગ કે તંત્ર રચે છે દરેક બહુ કોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે વાતને સમજુ મિત્રો કે એક જ સજીવોના શરીરમાં ઘણા બધા કોષો રિયેલા હોય અને એ ઘણા બધા કોષ ભેગા થઈ અને પેશીનું નિર્માણ થાય ઘણા બધા કોષ ભેગા થઈ નિર્માણ શેનું થાય પેશીનું અને ઘણી બધી પેશીનું નિર્માણ થઈ અને એક અંગનું નિર્માણ થાય હવે અંગ એટલે તો કે હાથ કાન નાક આંખ મોઢું આ બધા જુદા જુદા અંગ છે પણ આ બધા જુદી જુદી પેશીઓથી બનેલા છે અને બધી પેશીઓ ઘણા બધા કોષના સંગ્રહથી બનેલી છે સમજણ પડે હજી એક વખત કહી દઉં ઘણા બધા કોષ ભેગા થઈ અને પેશીની રચના થાય ઘણી બધી પેશીની રચના થઈ અને આપણા એક અંગની રચના થાય અને ઘણા બધા અંગ ભેગા થઈ એક આખું તંત્ર બને જેને માનવ શરીર કહેવાય સમજણ પડે જે બધા સંલગ્ન સાથે કામ કરે આપણે હાલતા હોય તો આપણી આંખે કામ કરતી હોય આપણા હાથે ડોલતા હોય ને આપણા પગે હાલતા હોય ત્યાં આપણે હાલી શકીએ અને મગજ તો કામ કરતું જ હોય ને ક્યાં જવું એ ખબર હોય એટલે મગજે કામ કરતું હોય બધાય અંગ કામ કરે સમજણ પડે અને મગજ જ ઓર્ડર આપે ને બધાયને તો આ બધાય કોષો ઘણા બધા કોષો ભેગા થઈ અને પેશીની રચના થાય પેશીની રચના થઈ અંગની રચના થાય અને ઘણા બધા અંગ ભેગા થઈ એક માનવ શરીર બને આને બહુ કોષી સજીવ કહેવાય સમજણ વડે હવે આવે છે એક કોષીય સજીવોની વાત શેની આવે છે એક કોષીય સજીવ બેક્ટેરિયા કેલેટોનો કેલેમિટોમોનાઇસ અમીબા પેરામિશિયમ આ બધા બેક્ટેરિયાના અમીબા પેરામિશિયમની પાણીમાં રહેતા સજીવ એ જે એક કોષ જ ધરાવે છે જેને બીજી કોઈ વસ્તુ નથી જેને પેશીની રચના કેવી કોઈ વસ્તુ નથી માત્ર ને માત્ર એક જ કોષ બે કોષે નહીં માત્ર કહેવા એક જ કોષ ધરાવે અને એ જીવી શકે આમીબાન પેરામિશિયમ જે પાણીમાં રહેતા હોય એ બધાય જો નાવામાં પીવામાં આવી જાય તો આપણને પણ રોગગ્રસ્ત બનાવી દઈએ સમજણ પડે આમીબા પેરામિશિયમ એ બધાય એક કોષી સજીવ છે જે પ્રજનને કરી શકે ખોરાક લઈ શકે અને હલનચલન એ કરી શકે જે સજીવ છે પણ માત્ર ને માત્ર એક જ કોષ ધરાવે આપણે ડુંગળીના કોષમાં ઘણા બધા કોષ જોયા હતા એમાંનો તમે એક કોષ કલ્પના કરી લ્યો મગજમાં એવો કોષ પાણીની અંદર અમીબા પેરામિશિયમ કેલેમિટોનાઇસ આ બધા એક કોષી સજીવ છે જે નરી આંખે આપણને દેખાતા નથી પણ એ છે ખરા એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે જો શું કીધું એ એક જ કોષ છે પણ સંપૂર્ણ કાર્ય કરે બધાય કામ કરે વિભાજન દ્વારા તેના જેવી જ સંતતિ સર્જે એ વિભાજન થાય કોષ કેન્દ્રનું ઘણા બધા કોષમાં વિભાજન થાય કોષ કેન્દ્રના જ ઘણા બધા ભાગ પડે આમીબા બાહે એ આખે આખો કોષ હોય બરાબર એની વચોવચ અંદર શું આવેલું હોય મેં તમને કીધું હતું કોષ કેન્દ્ર એ કોષ કેન્દ્રના ચાર પાંચ ભાગ પડી જાય બરાબર એ ચાર પાંચ ભાગને લઈ અને બધાય જુદા જુદા થઈ જાય એટલે એક કોષમાંથી બીના કેટલા પાંચ કોષ તો આ સંતતિ સેરજ્યા ગણાય ને બીજા નવા સજીવો ઉત્પન્ન થયા ગણાય ને સંજ પડે દરેક સજીવોમાં કોષ વિભાજન થઈ તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે આમ બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષમાંથી ઉદ્ભવે છે હવે પૂર્વ અસ્તિત્વવાળો જૂનો કોષ હોય એમાંથી ઘણા બધા વિભાજન થઈ અને નવા કોષ બની શકે સમજણ પડે આ એક કોષી એ આપણા જેવી જ રીતે જીવન જીવી શકે સંતતિ એ પેદા કરી શકે ખાઈ પણ શકે પી પણ શકે બરાબર અને પ્રજનન પણ કરી શકે જો હવે આ ઘણા બધા કોષો આપેલા છે નીચે આપેલા માનવ શરીરના વિવિધ વિવિધ આકારના કોષો મેદકોષો ચામડીમાં રિયેલા ખરેખીત સ્નાયુ તંત્ર જે સ્નાયુઓના કારણે જ આપણું કામ થાય જો આગળ ત્રાકાકાર ભાગ આગળના ભાગ કહેવાય ત્રાકાકાર ત્રિકોણાકાર જેને સ્નાયુ કોષો કહેવાય સ્નાયુ તંત્ર આખું રચે ચેતા કોષો આ શું છે ચેતાકોષો ક્યાં રહેલા હોય ચેતાકોષો તો કે આ ભાગ એ મગજ આયરે જોડાયેલો હોય અને આવડો આ ભાગ જે વચ્ચેનો તમને દેખાય એ કરોડ અંદર એટલે હાડકાની અંદર હોય અને આવડો આ ભાગ છે એ બેઠકના સ્થાનમાં બરાબર અને આવડો આ ભાગ છે એ અક્ષતંતુ કિયા ને જે આખા શરીરમાં ફેલાયેલા હોય આનું કામ શું ચેતાકોષનું તો કે આપણને કાંઈ પણ થયું હોય માનો કે કીડી કીડી કે ગમે તે વસ્તુ થઈ એ અક્ષતંતુઓ બધાય સંદેશા મેળવી અને મગજ સુધી પહોંચાડે ને એ કામ ચેતા કોષનું સમજણ પડે એટલે બધાય કોષના જુદા જુદા કામ બરાબર તમને બધાને ખબર જ છે કે આ સ્નાયુ કોષો છે તો એ આપણને શું કરે તો કે મગજ પાસેથી જે ઓર્ડર આવ્યો હોય એ પ્રમાણે વર્ક કરાવવાનું કામ સ્નાયુ કરે પછી આ રુધિર કોષો લોહી હે ઈ શું હે તો કે બધાય કોષની રચના આવડો શું છે તો કે શુક્રકોષ જે અંદર વીરિયનના સ્ત્રાવથી નીકળતા ઘણા બધા શુક્રકોષો જેથી બાળક ઉત્પન્ન થઈ શકે બરાબર આ એફ અસ્થિકોષો અસ્થિ એટલે કે હાડકા આપણું શરીરનું આખું બંધારણ ઊભું રહી શકે તો એ હાડકાના હિસાબે અને આ છે અંડકોષ જે સ્ત્રીની અંદર પેદા થાય

ઘણી બધી પેશીથી અંગના નિર્માણ થયા ઘણા બધા અંગના નિર્માણથી આખા તંત્રનું નિર્માણ થયું આખા માનવ શરીરનું નિર્માણ થયું સમજણ પડે